દર્શક મિત્રો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય સમાધાનમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો જાંબુને અલગ અલગ વિસ્તાર પ્રમાણે કોઈ લોકો જાંબુડા કહે છે કોઈ લોકો રાવણા કહે છે વગેરે નામથી ઓળખતા હોય છે દર્શક મિત્રો આજે આપણે આ જે જાંબુ છે એ ખાવાથી આપણા શરીરમાં કેવા કેવા ફાયદા થાય તે વિશે માહિતી મેળવીશું જે લોકોને લોહીના ટકા ઓછા હોય લોહીની ઉણપ હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તેવા લોકોએ જાંબુ પુષ્કળ પ્રમાણમાં ખાવા જોઈએ જાંબુ ખાવાથી લોહીના ટકા સુધરે છે અને શરીર હષ્ટપુષ્ટ બને છે જાંબુ ખાવાથી દાંત સાફ થાય છે દાંત પરની ચિકાશ અને મેલ ધોવાઈ જાય છે જાંબુ ખાવાથી દાંત ચોખ્ખા અને મજબૂત બને છે દર્શક મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરો કે જેથી કરીને અમારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં જાંબુ અને કારેલા મિશ્ર કરી અને તેનું જ્યુસ બને છે આ જ્યુસ જે છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે અક્ષીર ઇલાજ છે આ જ્યુસ નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને જાંબુના ઠળિયાનો ભૂકો કરી અને તેનો પાવડર બનાવી લેવાનો છે અને આ પાવડર જે છે તે નિયમિત બે ટાઈમ એક એક ચમચી લેવાથી ડાયાબિટીસ અને પથરીના દર્દીઓને ખૂબ જ ફાયદો કરે છે જાંબુના ઠળિયાનો પાવડર પેટના દુખાવા બાળકોમાં થતાં ઝાડા વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે દર્શક મિત્રો જાંબુના વિવિધ પ્રયોગો તેમજ દવા અને અન્ય સારવાર વિશેની માહિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જે જોવા વિનંતી દર્શક મિત્રો જાંબુ ખાવાથી ઝાડાની તકલીફમાં રાહત થાય છે જાંબુ જે છે તે મળ બાંધવાનું કામ કરે છે તેથી જાંબુ ખાવાથી ઝાડાની સમસ્યામાં તુરંત રાહત થાય છે દર્શક મિત્રો જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે જાંબુ ખાવા જોઈએ નહીં જાંબુ ખાવાથી કબજિયાતની સમસ્યા વધે છે આ ઉપરાંત ભૂખ્યા પેટે સવારે જાંબુ ખાવા જોઈએ નહીં તેનાથી ગેસ થવાની સંભાવના રહે છે આ ઉપરાંત જાંબુ જે છે તે ખાટા અને કાચા ક્યારે ખાવા જોઈએ નહીં તેનાથી ફાયદો થવાના બદલે નુકસાન વધારે થાય છે દર્શક મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો વધારેમાં વધારે લોકોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો